રામદળ નિહાળતા તમામ દર્શક મિત્રોને ભરત સાધુના જય સિયારામ. આપ નિહાળી રહ્યા છો રામદળ. રામદળ એટલે જગતગુરુ શ્રી રામાનંદ સંપ્રદાયના વિચારોને જનજન સુધી ઘર ઘર સુધી પહોંચાડતી ચેનલ, સાથે સાથે તેજસ્વી ઓજસ્વી તારલાઓને અને તેમજ સમાજના થતા તમામ કાર્યક્રમોની અપડેટ તમારા સુધી પહોંચાડી રહી છે. આજે આપણે વાત કરીશું સત્ય સનાતન ઉજાગરમાં. રામદળ એક મુહિમ બની ચૂક્યું છે અને રામદળ જનજન સુધી સત્યનો અવાજ બુલંદ કરવા માટે થઈને સત્ય સનાતન ધર્મના પાયામાં પડેલા સંપ્રદાયોને જાગૃત કરીને ફરી વખત એ જથ્થાનો આજે પણ ભારત વર્ષમાં છે કે જેણે હિન્દુ ધર્મનું રક્ષણ કર્યું હતું, સત્ય સનાતન ધર્મને બચાવ્યો હતો. અને એવી પરંપરાઓ કે જેમણે ધર્મ માટે થઈને આ ધરતી પર ભૂમંડળ પર એમના આચાર્યોએ પરિભ્રમણ કર્યું અને એમના દ્વારાચાર્યોએ એમના ગ્રહસ્થ વિરક્ત સાધુઓએ જે ધર્મ રક્ષણ માટે કાર્ય કર્યું એ થકી આજે આપણે હિન્દુ ધર્મ ભારતની અંદર બચ્યો છે. જો જગતગુરુ રામાનંદાચાર્યજી ન આવ્યા હોત તો હિન્દુ ધર્મ બચ્યો ન હોત. આવી જગતગુરુ રામાનંદ સંપ્રદાયના એ 36 દ્વારાના એક દ્વારાચાર્ય એટલે કે કુબાજી મહારાજ રાજસ્થાન જીથડામાં ભવ્ય દ્વારાપીઠ આજે પણ ત્યાં હાલના ગાદીપતિ ફરી એ જગતગુરુ રામાનંદ સંપ્રદાયનો એ ધજા પતાકા આજે પણ લહેરાવી રહ્યા હોય અને એ જ પરંપરામાંથીને ગુજરાતની અંદર આવેલા કુબાજી કુળના કુબા પરંપરાના એ સાધુઓ ગરીબદાસ બાપુ કે જેમણે વાંકાનેરની અંદર રઘુનાથ મંદિર એ એરિયામાં ફરી વખત જગતગુરુ રામાનંદાચાર્યજીના વિચારોને સ્થાપિત કરીને રામાનંદ સંપ્રદાયને ગુજરાત સૌરાષ્ટ્રમાં સ્થાપિત કરી હતી. ગુજરાત સૌરાષ્ટ્રમાં એવા ઘણા સ્થાનો છે કે જે આ કુબાજી કુળના દ્વારા સાથે જોડાયેલા છે, કુબાજી પરિવાર સાથે જોડાયેલા છે, કુબાવત પરિવાર સાથે જોડાયેલા છે. આજે આપણે એ સ્થાનોની વાતો કરીશું. એ સ્થાનોના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પણ રામદળ તમારા સુધી લાવવાનું છે. બસ આજે આપણે જોઈએ ક્યાં ક્યાં એ સ્થાનો છે કે જે આજે પણ જગતગુરુ રામાનંદ સંપ્રદાયના સ્થાનો છે. કુબાકુલ વંશ જીથડા રાજસ્થાન અને જીથડા રાજસ્થાનથી વાંકાનેર રઘુનાથ મંદિર અને વાંકાનેર રઘુનાથ મંદિર પછી સરદાર ત્રંબા અનેક સ્થાનો સૌરાષ્ટ્રમાં કુબાકુલ વંશના છે એના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ રામદળ તમારા સુધી પહોંચાડવાના પ્રયત્ન કરશે. નિહાળતા રહો રામદળ, શેર કરો રામદળ, સબસ્ક્રાઈબ કરો રામદળ.